गुजरात में त्रण दिवस हळवाथी मध्यम वरसाद की आगाही करवामां आवी छे। आजे सौराष्ट्र और दक्षिण गुजरात में वरसाद की आगाही कराई छे। दाहोद पंचमहाल पाटण में पण हळवा वरसाद की आगाही करवामां आवी छे। बनासकांठा नर्मदा तापी डांग वलसाड में पण पड़ी शके छे वरसाद। भरूच और छोटाउदेपुर में पण हळवाथी मध्यम वरसाद की आगाही कराई छे। तो खेड़ा अमदावाद और गांधीनगर में पण हळवा वरसाद की आगाही कराई छे। हवामान विभाग की आगाही उपरांत आगाहीकार अंबालाल पटेले पण वरसाद की आगाही करी छे। अंबालाल पटेले आगाही करेली तेनी वात करिए तो गुजरात ना केटलाक विस्तारों में 9-11 जून वच्चे वरसाद पड़शे। आ उपरांत 11-12 जून वच्चे पण वरसाद गाजवीज साथे वरसाद थई शके छे। तो 15-19 जूने पण केटलाक विस्तार में गाजवीज साथे वरसाद पड़ी शके छे। अमदावाद वडोदरा सूरत और राजकोट में पड़शे वरसाद। उत्तर गुजरात के केटलाक जिल्लाओं में पण पड़शे वरसाद। गुजरात में 29 जून थी सक्रिय थशे चोमासु। अरवली जिल्ला में मोड़ी रात्रे सार्वत्रिक वरसाद वरस्यो। शामळाजी भिलोड़ा ने इसरोल में वरसाद पड़ो। मेघरज भिलोड़ा मोड़ासा तालुका में 1 इंच वरसाद खाबक्यो। मालपुर बायड़ धनसुरा में पण सामान्य वरसाद थयो। हाल जिल्ला में वरसादे विराम लीधो छे। વધુ માહિતી સાથે સંવાદદાતા સમીર બલોચ ફોન લાઇન પર। સમીર, જાણવા માંગીએ છીએ અરવલ્લી પંથકમાં કેવો વરસાદ ગઈકાલથી આજ સુધીમાં? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રિના સમયે જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વાત કરવામાં શામળાજી બિલોડા ઇસરોલ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે મેઘરજ ભિલોડા મોડાસા અને જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે। માલપુર બાર ધનસુરા સહિતના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો અને હાલ જે છે વરસાદ જિલ્લામાં વિરામ લીધો છે। જી આભાર પૂરી માહિતી માટે। તો અરવલ્લી જિલ્લામાં ગઈકાલ મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ હતી। શહેરી તેમજ ગ્રામીણ પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। શામળાજી ભિલોડા સહિતના ગામમાં પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થઈ। દેશમાં ચોમાસાની શરૂઆત સાથે આહલાદક દ્રશ્યો પણ આવી રહ્યા છે સામે। બેંગલુરુમાં વરસાદ સાથે વાતાવરણ રમણીય બન્યું। વરસાદના કારણે મોટાભાગના નદી નાળા છલકાયા। વાદળ વરસાદ અને પવનના વચ્ચે આહલાદક દ્રશ્યો આવ્યા સામે। ગઈકાલે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકમાં વરસાદ પડ્યો। તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે કેરળમાં 12 કલાકની અંદર ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। કેરળ અને લક્ષદ્વીપમાં પણ છેલ્લા 24 કલાકમાં સતત વરસાદ વરસી રહ્યો છે। મહારાષ્ટ્રમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 2 દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જો કે હવામાન વિભાગ તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાવી રહ્યો છે। તો આહલાદક દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે વાદળ વરસાદ અને પવન વચ્ચેના દ્રશ્યો એક રીતે મનને શાંતિ આપનારા દ્રશ્યો। વરસાદ ચોમાસું જેની રાહ લગભગ દરેક કોઈ વ્યક્તિ જોઈને બેઠું હોય છે, ત્યારે આ વખતની ચોમાસાની સિઝનના આરે હવે થોડા ઘણા દિવસો બાકી રહ્યા છે। ગુજરાતીઓને હવે બહુ દિવસની રાહ નહીં જોવી પડે, જો કે તી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ ગઈ છે અને તેની વચ્ચે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બેંગલુરુના છે, જ્યાં વરસાદ પડતાની સાથે એક રીતે રમણીય દ્રશ્યો આવ્યા છે સામે।